નમસ્કાર, હું જીનલ સાંગવી, ટ્રાન્સફોર્મેશનલ થેરાપિસ્ટ અને હીલર. આજ નોબતના માધ્યમથી તમારી સાથે ન્યુમરોલોજી એટલે આંકડાશાસ્ત્ર વિશે થોડી માહિતી આપવા માંગુ છું. ન્યુમરોલોજી એટલે અંકશાસ્ત્ર, આંકડા શાસ્ત્ર. આમાં વપરાતી જુદી જુદી મેથડ્સ છે પાયથાગોરિયન મેથડ, ચેન્ડેલિયન મેથડ અને કબાલા મેથડ. પાયથાગોરિયન મેથડ એ વાઇડલી યુઝ્ડ અને ખૂબ અકસીર છે. પાયથાગોરસ, જે એક ખૂબ સારા મેથેમેટિશિયન હતા અને જેમને પાયથાગોરિયન મેથડ ઇન્વેન્ટ કરી હતી, એમનું માનવું એમ હતું કે આપણા બર્થ ડેટ્સ અને નેમ નંબર્સ આપણા રોજબરોજ જીવનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે છે. ન્યુમરોલોજી રિપોર્ટ્સ કાઢવામાં ઘણી બધી મેથડ્સ યુઝ થતી હોય છે, પણ જો એમાં કોઈ મેથડ અકસીર હોય અને જેના રિઝલ્ટ ખૂબ સારા હોય તો એ છે પાયથાગોરિયન મેથડ્સ. પાયથાગોરિયન મેથડ એટલે એમાં ત્રણ નંબર્સ કાઉન્ટ થતા હોય છે. એક છે સાયકિક નંબર, સેકન્ડ ઇઝ ડેસ્ટિની નંબર એન્ડ થર્ડ ઇઝ નેમ નંબર. ફોર એક્ઝામ્પલ, જો આપણે કોઈ બર્થ ડેટ લઈએ 25/12/1990, તો 25 એ બર્થ ડેટ છે, એને આપણે સાયકિક નંબર પણ કહી શકીએ. 2+5 એટલે 7, એ આપણો સાયકિક નંબર થાય. ડેસ્ટિની નંબર એટલે બર્થ ડેટ પ્લસ બર્થ મંથ પ્લસ બર્થ યર, જેનું ટોટલ થાય છે 3. 2+5+1+2+1+9+9+0, એનું ટોટલ કરશો તો છેલ્લે 3 આવશે. મારું જ નામ છે જીનલ કેયુર સંઘવી. એને તમે 1 to 9 નંબર્સમાં આલ્ફેબેટિકલી પ્લેસ કરશો તો છેલ્લે જે ટોટલ આવશે એ છે નંબર 6. તો આ જગ્યાએ 3 નંબર આપણને મળે છે. સાયકિક નંબર જેનું ટોટલ છે 7, ડેસ્ટિની નંબર જેનું ટોટલ છે 3 અને નેમ નંબર જેનું ટોટલ છે 6. હવે આપણે વાત કરીએ સાયકિક નંબર્સની. સાયકિક નંબર્સ એટલે બર્થ ડેટ નું ટોટલ. ફોર એક્ઝામ્પલ, તમારો બર્થ ડેટ છે 29, 2+9 ઇઝ અગેન 11. હવે 11 પણ 2-ડિજિટ નંબર છે, તો એનું ટોટલ કરો 1+1, તો સિંગલ ડિજિટ નંબર 2 થયો. એવી રીતે હવે આપણે એને 1 to 9 ડિવાઈડ કરી અને આપણે એનું બેઝિક કેરેક્ટરિસ્ટિક સમજીએ. કોઈ પણ નંબર હોય 1 to 9, કોઈ એકદમ પોઝિટિવ પણ નથી ને કોઈ એકદમ નેગેટિવ પણ નથી. બધાની પોતપોતાની કેરેક્ટરિસ્ટિક હોય છે. આવો સમજીએ 1 to 9 કેરેક્ટરિસ્ટિક. સાયકિક નંબર 1, બર્થ ડેટ, એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે લીડરશિપ. નંબર 1ને હંમેશા લીડર રહેવું ખૂબ ગમે છે, એ હંમેશા લીડ લે છે. પણ એનું એક નેગેટિવ એસ્પેક્ટ છે એનું એગ્રેસિવનેસ ને એનું ઈગો. એવી જ રીતે નંબર ટુ આર વેરી ગુડ ફોલોઅર્સ. એ લોકોને જે લીડ કરતા હોય એને ખૂબ સારી રીતે ફોલો કરી શકે, એમનું એક્ઝિક્યુશન ખૂબ સારું હોય છે. અને એમનું પણ એક નેગેટિવ એસ્પેક્ટ એ છે કે કોઈ પણ બિઝનેસમાં જાય તો એ સોલ પ્રોપ્રાઇટરશિપમાં ખૂબ સારી રીતે પરફોર્મ નથી કરી શકતા. એ લોકો ખૂબ સારા ટીચર્સ હોઈ શકે, ડોક્ટર્સ પણ હોઈ શકે. નંબર 3, બર્થ ડેટ, દે આર ઓલ્સો અ વેરી ગુડ લીડર બટ દે આર અ ફેન્ટાસ્ટિક મેનેજર્સ. યસ, એ લોકો મેનેજમેન્ટ ખૂબ સારી રીતે જાણે છે અને લીડરશિપમાં એ લોકો હંમેશા ટ્રાય કરે છે કે અમે નંબર 1 સાથે રહીએ. એમનું નેગેટિવ એસ્પેક્ટ એ છે કે એ ઇમોશનલી પાછળ ગમે ત્યારે પડી જાય છે, એ વધારે આગળ વિચારી નથી શકતા કેમ કે ઇમોશનલી એ લોકો એટલા સ્ટ્રોંગ નથી. આવીએ હવે આપણે નંબર 4 પર. નંબર 4 ની બેઝિક કેરેક્ટરિસ્ટિક છે ઇમોશનલ. ઇમોશન્સ એમનું એક બેઝિક કેરેક્ટરિસ્ટિકને લીધે એ બધા સાથે જોડાયેલા રહેવા માટે ટ્રાય કરે છે. બોલકા હોય છે અને બધા સાથે મિક્સ થતા ખૂબ સારી રીતે આવે છે. એ જ જગ્યાએ એમનું નેગેટિવ એસ્પેક્ટ જોઈએ તો એ મનમાંને મનમાં હારી જતા હોય છે. એ કદાચ બહાર કહી નથી શકતા પણ કોકવાર દેખાઈ જરૂર જાય છે. હવે આપણે વાત કરીએ નંબર 5, બર્થ ડેટની. 5 સૌથી સુખી હોય છે. આગળ 4 છે 1 to 4 અને પાછળ પણ 4 નંબર છે 6 to 9. 5 is one of the most luckiest and happiest number on the earth.
એ લોકોને બધા જ સાથે મિક્સ થતા આવડે છે, જોલી નેચર છે, ટ્રાવેલિંગ ખૂબ ગમે છે, લાઈફ એન્જોય કરે છે, મની લક એમને ખૂબ સારું હોય છે. એમનું એક નેગેટિવ પોઈન્ટ એ છે કે એ લોકોના ફિલિંગને સમજવું એ એમનાથી થતું નથી. કેમ? કેમ કે એ પોતાની જ મસ્તીમાં રહેતા હોય છે. નંબર 6, બર્થ ડેટ નંબર 6, એમની બેઝિક કેરેક્ટરિસ્ટિક છે કે ટુ બી અ વેરી ગુડ એક્ઝિક્યુટર. એમને એક્ઝિક્યુશન બહુ પાવરફુલ હોય છે, એ વિના બોલે પણ કોઈને પણ સમજવાની શક્તિ ધરાવે છે. 6 નંબરની નેગેટિવ એસ્પેક્ટ આપણે જોઈએ તો એમનું છે એગ્રેશન અને ડોમિનન્સ. 6 નંબર થોડા ડોમિનન્ટ હોય છે. હવે આપણે જોઈએ નંબર 7, બર્થડે નંબર 7. 7ની કેરેક્ટરિસ્ટિક છે એમનું ઇમોશન્સ. ખૂબ ઇમોશન પર્સન છે. એ લોકો માટે કહેવામાં આવે છે હેન્ડલ વિથ કેર, ફ્રેજાઇલ. એ લોકોને હંમેશા કોઈક ને કોઈક સાથી જોઈતો જ હોય છે. કેમ? કેમ કે એ લોકો મનમાં ને મનમાં ખૂબ વિચારતા જ રહે છે. એ પણ એમનો એક નેગેટિવ એસ્પેક્ટ પણ ગણી શકાય છે. આ જગ્યાએ હવે આપણે જોઈએ નંબર 8, બર્થડે નંબર 8. એમની બેઝિક કેરેક્ટરિસ્ટિક તો હું એટલું જ કહીશ કે એ પોતાની કાર્મિક સાયકલ ભોગવવા આવ્યા છે. એમને ખબર પણ ના હોય તો એમની સાથે ઘણા જ બનાવો બનતા હોય છે. એ લાઈફમાં ઘણા આગળ વધવા માંગે છે, પણ તોય બર્ડન એમને માથે રિસ્પોન્સિબિલિટીઝ ખૂબ વધારે હોય છે. એટલે એમને પોતાના સપના સાકાર કરવા માટે ખૂબ રાહ જોવી પડે છે. નંબર 9 ઇન બર્થ ડેટ, દે આર ધ લીડર્સ. એ લોકોને ખબર છે ગમે તે થાય અમારે જીતવાનું જ છે. એમનું એગ્રેશન જ એમનું પાવર છે. એમનો જુસ્સો જ એમને ત્યાં સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. નંબર 9, પણ રિલેશનશિપ બહુ સારી રીતે હેન્ડલ નથી કરી શકતા. કેમ? કેમ કે હંમેશા એમનું ફોકસ મટીરિયલિસ્ટિક લિવિંગમાં જ વધારે હોય છે. મેં તમને જે કીધું એ બેઝિક કેરેક્ટરિસ્ટિક છે કોઈ પણ નંબરની. એ બધી જ કેરેક્ટરિસ્ટિક બધાને જ ઉપયોગી થાય એવું જરૂરી નથી, પણ હા, આ થોડી ઘણી જાણકારી બધા જ માટે જરૂરથી આપે છે. હમણાં આપણે જે માહિતી લીધી એ સાયકિક નંબર્સની બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ હતી. સાયકિક નંબર સાથે ડેસ્ટિની નંબર અને નેમ નંબરનું પણ કેલ્ક્યુલેશન થાય છે, જેનાથી આખું બ્રીફ ન્યુમરોલોજી રિપોર્ટ બને છે. અને એનાથી આપણને ખબર પડે છે કે કયા નંબર્સ આપણા માટે લકી છે, અનલકી નંબર્સ છે, કઈ ડેટ સારી છે, કોની સાથે આપણે કામ કરી શકીએ, આપણો મોબાઈલ નંબર કયો હોવો જોઈએ, આપણો ફ્લેટ નંબર કયો સારો આપણા માટે, આપણો વ્હીકલ નંબર આપણને કયું ફળદાયી રહે છે. આ ઘણી જ માહિતી આપણને એમાંથી મળે છે. એક વાત હું જરૂર કહીશ, ઓવર કોન્શિયસ રહી ને જીવવા કરતાં એનું નિવારણ કરી ને એક સ્મૂધ લાઈફમાં જીવીએ. હોપ આજની આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી રહી. અને હજુ માહિતી જો અમે મેળવી હોય તો તમે મારા વેબસાઇટ ઉપર અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.